नमस्कार, आप जो रहा छो ईटीवी भारत। आज राज्य ने 81 नगर पालिका, 31 जिला पंचायत ने 231 तालुका पंचायत में चूंटणी योजाई रही है, तो साथ साथ 23 नगर पालिका ने 3 तालुका पंचायत की बैठक पर पेटा चूंटणी योजाई रही है। तो आओ आपने सीधा ज भावनगर लई जाइए, ज्यां अमारा संवाददाता चिराग त्रिवेदी अमारी साथे जोड़ाई गया छे। जी चिराग, स्थानिक स्वराज्य की चूंटणी योजाई रही छे, जेने लईने भावनगर में शुं दृश्यो सामे आवी रह्या छे? भावनगर में बात करिए तो महानगरपालिका बाद जे जिला पंचायत, तालुका पंचायत और नगरपालिका की चूंटणी है, तेने लईने आज सवारथी जे मतदान की प्रक्रिया है शुरू थी गई है। हूं तमने बतावा मांगीश कि जयरे कोईपण मतदार आए तो सौ प्रथम अहियां सेनिटाइज करवामां आवे छे, ग्लोव्स आपवामां आवे छे, अने ग्लोव्स ने सेनिटाइज आप्या बाद एटले के कोविड 19 ने संपूर्ण जे नीति नियमो छे ए पालन कर्या बाद जे मतदार छे तेने मतदान आपवानी प्रक्रियामां आगळ धपावामां आवे छे। एटले के आ जे प्रथम पगलू छे ए आपणे जोई शकीए छीए। भावनगर ने हाल हुं वर्तेज गाम खाते छुं। आ वर्तेज गामनी अंदर सवारथी जे मतदारो छे तेनी आपणने लाइन जोवा मळे छे। मतदारो छे पोताना मतदाननी જે કહેવાય કે પોતાનો હક છે એ હક આપવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। એટલે ભાવનગર શહેરની અંદર મહાનગરપાલિકા બાદ જે ખાસ કરીને જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને જે નગરપાલિકાની ચૂંટણીઓ છે તેને લઈને જે પ્રક્રિયા છે તંત્ર દ્વારા સંપૂર્ણ કરવામાં આવી છે। અહીંયા પણ જે તંત્ર છે તે આપણે જોઈ શકીએ છીએ, પીપી કીટની અંદર પણ જે તંત્ર છે તેને દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે અને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જિલ્લા પંચાયતની 40 બેઠકો છે, આ 40 બેઠકો ઉપર 111 જેટલા ઉમેદવારો છે અને 11,50,000 જેટલા મતદારો સમગ્ર જિલ્લાની અંદર છે, જે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી રહી છે અને આ પ્રક્રિયા બાદ જે મતદાર છે પોતાનો મતનો ઉપયોગ કરી શકે છે। વૃદ્ધ મહિલા પણ હાલ જોઈ શકીએ છીએ કે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સ્થળ સુધી પહોંચ્યા છે અને મતદાન કરવાની પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે। ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 40 બેઠક ઉપર 111 જેટલા ઉમેદવારો છે એ મેદાનમાં છે અને 10 જેટલી તાલુકા પંચાયત છે। આ તાલુકા પંચાયત સાથે તે 3 મહાનગર જે નગરપાલિકાઓ છે, ખાસ કરીને મહુવા, પાલીતાણા, વલ્લભીપુર, આ 3 નગરપાલિકામાં પણ આજે જે મતદાનની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે। એટલે આમ જોવા જઈએ તો ભાવનગર જિલ્લાની અંદર 10 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 3 જે નગરપાલિકા છે તેની મતદાનની પ્રક્રિયા વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તંત્ર પણ સજ્જ હોય એવું આપણને અહીંયા જરૂર જોવા મળી રહ્યું છે। એટલે કે મતાધિકારનો ઉપયોગ દરેક નાગરિક વ્યવસ્થિત રીતે કરી શકે એ માટે આ જે પ્રક્રિયા છે એ આપણે જોઈ શકીએ છીએ, જે રીતે કરવામાં આવી છે અને નિયમબદ્ધ થઈ રહી છે। એટલે ભાવનગર જિલ્લામાં જે 2015ની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ હતી એ 62.9% મતદાનની ટકાવારી રહી હતી, જ્યારે નગરપાલિકા અને તાલુકા પંચાયત જોવામાં આવે તો તેનો રેશિયો પણ જે છે એ 60ની આસપાસ રહ્યો હતો। એટલે કે આજે પ્રક્રિયા છે તે આજ સવારથી રહી છે અને આજે મતદાનની પ્રક્રિયા જયારે હાથ ધરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જયારે મતદારો છે એ આપણે જોઈ શકીએ છીએ કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે અને મતદાન જે છે તે કરવાની ક્યાંક ને ક્યાંક પોતાનો જે હક છે એ હક જતાવવાની કોશિશ અહીંયા જરૂર કરી રહ્યા છે। એટલે કે ભાવનગર જિલ્લાની અંદર જે પ્રક્રિયા છે આજ સવારથી જ આ રીતે હાથ ધરવામાં આવી છે। ચિચિરાગ, તો હાલ ભાવનગરમાં મોટી સંખ્યામાં મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે, ભાવનગરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન ચાલી રહ્યું છે, સવારનો સમય છે, મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકે પહોંચ્યા છે। ચિચિરાગ, મતદારો જોડે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો, શું ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારોમાં? ના ના, ચોક્કસ આપણે અહીંયા મતદારો જેમની સાથે વાત કરશું, મતદાન કરવું જોઈએ, શું માનો છો? મને નહીં આવડે। અચ્છા, તમે શું માનો છો? ખાસ કરીને આ ભૂષણ છે, આમ કહીએ તો આ ગ્રામ્ય વિસ્તાર છે ને, ગ્રામ્ય વિસ્તારની અંદર જે મતદારો હોય છે તે પોતાનો મત આપવા માટે નીકળતા હોય છે, ત્યારે અહીંયા એક વડીલ છે એમની સાથે વાત કરીએ। કાકા, શું કેવું છે મતદાન વિશે, શું કેવું? મતદાન માં શું હતા, લાઈન લાગી બધાની,
નહીં, જે મતદાનની ટકાવારી જે રીતે મહાનગરપાલિકામાં ઓછી થઈ હતી, આ વખતે તમને લાગે જિલ્લા પંચાયતમાં વચ્ચે ગામડાના લોકો વત આપે વધારે? થોડુંક નિરસ તો છે બધું, પણ વાંધો નહીં આવે એવું લાગે. અચ્છા, જે વડીલ સાહેબ નું કેવું છે કે થોડીક નિરસ, તમે શું માનો છો મતદાન વિશે? મતદાન વિશે તો બરોબર છે, ફક્ત કરવું આપણે તો ફરજ છે જાહેર, બરોબર, મત તો દેવો ફરજ. મત આપવો ખુબ જરૂરી છે, લોકો માને છે ને જે સમજે છે એ મત આપવા માટે આવી પણ રહ્યા છે. એટલે કે ભૂષણ કહી શકાય કે ગામડાની અંદર ખાસ કરીને મતદાનની ટકાવારી મહાનગરપાલિકા કરતા વધારે રહી હતી, ત્યારે હાલમાં પણ આજ વહેલી સવારથી જયારે ગરમીનો માહોલ સર્જાઈ ગયો છે ને જે ઠંડી છે એક એક જતી રહી છે, એટલે આપણને આજે લાંબી લાઈનો છે એ આપણને જોવા મળે છે. એટલે કે મતદાનની પ્રક્રિયા શરૂ થવાને કારણે ગામડાની અંદર હંમેશા વહેલા મતદાન થતું હોય છે, અને આ એનો ક્યાંક ભાગ હોય એવું જરૂર આપણને લાગી રહ્યું છે કે જે રીતે આજે મતદાનની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે. કાકા શું માનો છો મતદાન વિશે? મતદાનમાં શું માનવાનું હોય છે, પ્રક્રિયા કરવી જ પડે. નહીં, આમ મોટા ભાગે મતદાનની ટકાવારી જે રીતે ઘટતી જાય મહાનગરપાલિકામાં સ્થિતિ થઈ, હવે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત છે, તો મતદાર તરીકે શું શું રમત છે? મતદાન તરીકે શું કે મતદાન કરવું જોઈએ ને જે ટકાવારી છે એ રીતે જવાની હોય આના હિસાબ. એની પાછળનું કારણ શું માનો? કારણ તો આપણને કઈ ખબર ન હોય, એટલી બધી સક્રિય નથી આપણે. વડીલ હતા એમનું કેવું છે કે મતદાન કરવું ખુબ જરૂરી છે ભૂષણ, અને હાલ જે છે એ આ પ્રક્રિયા આમ કહીએ તો ચાલી રહી છે ગામડા ગ્રામ્ય વિસ્તારની અંદર. ચિરાગ, તો ભાવનગરમાં હાલ મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ચિરાગ, કોરોના મહામારી વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, તો ખાસ કરીને વાત કરીએ તો કોરોના સંક્રમિત અને દિવ્યાંગ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? કોરોનાને લઈને વાત કરીએ તો જો આ હાલ આપણે જોઈ રહ્યા છીએ આ પ્રકારના જે ગ્લોવ્સ છે એ ગ્લોવ્સ પ્રથમ અહીંયા જે છે જે કોઈ મતદાર તેને આપવામાં આવે છે, અને ત્યારબાદ એની મતદાનની પ્રક્રિયા છે એ કરવામાં આવે છે, સેનિટાઈઝ કરાવવામાં આવે છે, માસ્ક આપવામાં આવે છે. એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર અને ભાવનગર શહેરની અંદર છેલ્લા ચાર દિવસની અંદર જે રીતે આંકડો વધ્યો છે એ આંકડો વધવાને કારણે જયારે આ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણી છે એટલા માટે ખાસ કરીને આ પ્રક્રિયા છે ચુસ્ત કરવામાં આવી છે, અને એ પ્રક્રિયાનું પાલન કર્યા બાદ જ આગળ ચાલવા દેવામાં આવે છે. એટલે કે ભાવનગર શહેરને બાદ જે જિલ્લાની અંદર ગામડાઓ છે, જિલ્લાના ગામડાઓની અંદર ગ્રામ્ય લોકોની કંઈક ચિંતા કરવામાં તંત્ર કરી રહ્યું હોય એવું સ્પષ્ટ અહીંયા આપણને વલણ લાગી રહ્યું છે. એટલે ભાવનગર શહેરની બાદ આ જિલ્લાની જે ચૂંટણી છે તેની અંદર સંપૂર્ણપણે ચુસ્તપણે COVID-19 જે પ્રક્રિયા છે એ નિયમબદ્ધ કરવામાં આવી છે અને આ પ્રક્રિયા કરાઈ રહી છે. ચિરાગ, તો હાલ ભાવનગરમાં મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ચિરાગ, તમને પૂછવા માંગીશ કે ભાવનગરમાં ઈવીએમ ખોટવાયા હોય તેવા સમાચારો મળી રહ્યા છે કે કેમ? હાલ સુધીમાં પણ ઈવીએમ કે બંધ થયું હોય એવું સામે નથી આવ્યું, પરંતુ નાની મોટી ક્ષતિ હોય જે કહીએ તો 15-20 મિનિટની અંદર તંત્ર દ્વારા તેને દૂર કરવામાં આવતી હોય છે, અથવા તો આખું ઈવીએમ જે છે તે જ બદલી આપવામાં આવતું હોય છે. એટલે કે ભાવનગર મહાનગરપાલિકા બાદ હાલ જિલ્લાની અંદર જે 10 તાલુકાને 40 બેઠક જિલ્લા પંચાયતની ને નગરપાલિકાઓ છે ત્યાં ઈવીએમ હજુ કોઈ પણ બગડ્યા હોય એને કલાક 1.5 કલાક સુધી લોકોને બહાર ઉભું રે ઉભું રહે એવો કોઈ પરિસ્થિતિ સામે નથી આવી, જેવા કોઈ સમાચાર પણ સૂત્રોમાંથી હજી ભૂષણ સાંભળવા નથી મળ્યા. તો ભાવનગરમાં હાલ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કાયદો વ્યવસ્થાને લઈને આપણે બહાર જોઈ શકીએ છીએ કે જે પોલીસ તંત્ર છે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત જે છે એ પણ દરેક મતદાન મથક ઉપર ગોઠવવામાં આવ્યું છે. 3,200થી વધારે જે પોલીસ કર્મીઓ છે અને એ સિવાયના જે સંવેદનશીલ વિસ્તારો છે એ સંવેદનશીલ ક્ષેત્રની અંદર ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. SRP સુધીની ટુકડીઓ જે છે એ ટુકડીઓ મૂકવામાં આવેલી છે અને પોલીસ તંત્ર છે ત્યાં ચુસ્ત કરાયો છે.
ખાસ કરીને 1300 થી વધારે જેટલા બૂથો છે એ બૂથ ઉપર 1342 જેટલા બૂથ ઉપર આ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને 3000 થી વધારે જેટલા પોલીસ કર્મીઓ છે આ મતદાન મથકો ઉપર ગોઠવવામાં આવ્યા છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ખાસ કરીને એસઆરપી જેવી જે ટુકડીઓ હોય છે તે તૈનાત કરવામાં આવેલી છે. ચિરાગ, તો હાલ ભાવનગરમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સવારથી જ મતદારોને ઘસારો જોવા મળી રહ્યો છે. તો આ હતા ભાવનગરથી અમારા સંવાદદાતા ચિરાગ ત્રિવેદી, જેમણે ચૂંટણી પ્રક્રિયાને લઈને સમગ્ર જાણકારી આપી. ઈટીવી ભારત પણ આપને મતદાન કરવાની અપીલ કરી રહી છે. ઇલેક્શનની પળેપળની અપડેટ હવે આપના મોબાઈલ સ્ક્રીન પર. ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ. વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે જોતા રહો ઈટીવી ભારત. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.